ओए एडियट। सॉरी। ए पेली छोकरी तारी सगी लागे जे? ना केम? तो पछी एने छेड़ती केम करी? सॉरी तो कहू। ओ सॉरी कहू। सॉरी भूल थई गई। हां सॉरी भूल थई गई। छेड़ती करे छेड़ती ए सूरदास देखा तू नहीं શું કરે છે? સોરી અર્જુનભાઈ ભૂલ થઈ ગઈ। અરે ભૂલ શેની થઈ ગઈ? મને હમણાં વાગી જાત તો એમ હું કોઈથી ડરતી નથી, ભલે ગમે તેવો તુરમ ખાન કેમ ના હોય। ધીમે બોલ। ભાઈ તમે કન્ટિન્યુ કરો। એ સુરદાસ દેખાતું નથી। सॉरी भूल थई गई हवे नहीं खाए। सॉरी ए आवी भूल हवे क्या रे ना करतो। हां चल निकल। हां 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 कौन छे अमेजिंग है सामे आवे ने ए अपना सर छे, अर्जुन छे ने ए भाई छे। आई मीन माधव सर नो भाई पर लागतो नथी। क्या थी लागे पण ए तमनो छोकरो छे। अरे भाई એટલે અર્જુન ભાઈ, લોકો એમને ભાઈ કહે છે એમ। યુ મીન ગુંડો? ધીમે બોલ કોઈ સાંભળી જશે। હું કોઈનાથી ડરતી નથી, એમને પણ ખબર નથી હું પણ બેન્ડિટ ક્વીન છું। હેલો હા હા બોલો ખીમી બેન। શું કહ્યું? પોલીસ સ્ટેશન? હું હમણાં જ આવું છું। હા હા આવું છું। અમારી વાત કા નથી સાંભળતા સાહેબ? કા લગણ અમે પોલીસ સ્ટેશન ના ધક્કા ખાસું સાહેબ। સાહેબ અમારી વાત તો સાંભળો। એ ભાઈ તું છેલ્લા એક કલાક થી મારું મગજ બગાડી રહી છે। અમે પોલીસ છે પોલીસ, સોસાયટી ના વોચમેન નથી, અને તારા બાપ ની રખેવાળી કરવાની સરકારે અમને ડ્યુટી નથી સોંપી, સમજીશ? હાલતી જા। નહીં જ્યાં લગણ મારા બાપ ના ખૂની ભાઈજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે ત્યાં લગણ હું ક્યાંય નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં। પાગલ થઈ ગઈ છે ભાઈ તું? પાગલ? આજે તું ભાઈજીનું નામ આપે છે, અરે કાલે તું સીએમ નું નામ આપીશ? અરે શું પોલીસ દોડતી થઈ જાય? હા અગર એસા હે તો હાદસા જિસ લોકેશન પર હુઆ થા બિલકુલ ટોલ ટેક્સ કે 20 મીટર દૂર જહાં સીસીટીવી કેમેરે લગે હુએ હે ફૂટેજ ચેક કિયા જાય સરજી। મેડમ પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરી રહી છે, ઓર તો મીડિયા વાલો કા ક્યા હે? હે કોઈ કામ ધંધા તો હે નહીં, હાથ ધો કે પીછે પડ જાતે હો પોલીસ કો બદનામ કરને કે લિયે। એની માને જેવો ધંધો કરી નાખ્યો છે સાલે। એ છોરી આમ દિવાલ ઉપર માથું ભટકાય તારું જ માથું ફૂટશે। આ તો પોલીસ છે પોલીસ, આંખે આંધળી કાને બેરી અને મોઢામાં તો ભાઈજીની નોટો ઘૂસી છે, તને ક્યાંથી ન્યાય મળશે? ભાઈ આ ટીવી માં છેલ્લા 3 વર્ષથી છે ભાઈ। પેલો છોકરો એ રતનિયા, આમે ઇન્ડિયાની બેકરી વધતી જાય છે। કાલે તારા બાપા તારી મેડલ લઈને મારી પાસે આવ્યા હતા, તું કઈ કામ ધંધો કરતો નથી અને એટિકેટ થઈને ફર્યા કરે છે, પ્રોબ્લેમ શું છે? હે તારું નામ રતન છે એટલે કઈ તું રતન ટાટા નથી બની જવાનો? એક વાતનો જવાબ આપતો મને, તું ઘરમાં પૈસા કેમ નથી આપતો? ભાઈ
હજુ સેટ થયો નથી, નોકરી માટે ટ્રાય ચાલુ છે. તો પછી એક કામ કર, નોકરીને છોડ અને તારા બાપની જેમ રિક્ષા ચલાવવાનું ચાલુ કરી દે. રિક્ષા કેમ? એટલે તું ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાઈશ એમ? જો મારી વાત સમજ, કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું, સમજો. શાંતિથી ધંધો કર અને મા બાપની સેવા કર. સલાહ આપો છો? ના, સલાહ નથી આપતો, પણ તને રિક્ષા આપું છું. હે બાબુ, હા ભાઈ, અને ગફુર પાસે લઈ જા. હા, અને મારું નામ આપીને એને રિક્ષા અપાવી દે. જા. પણ અરે પણ છોડ, ભાઈએ કીધું એટલે ખલાસ. હવે તારી લાઈફ અને વાઈફ બંને સેટ થઈ જશે. ચાલ આપણે ગફુર પાસે જઈએ. હે આવ. આ નવરા બેઠા નકોદ વાળવા વાળા અને પાન ગુટકા સિગરેટ ની અંદર પોતાની જિંદગી બરબાદ કરવા વાળા લોકો માં છોકરા તારા જેવા નેતાની જરૂર છે. આ દેશવાસીઓના મગજમાં છે ને ધૂળ ઘૂસી ગઈ છે, ધૂળ. જોજો જોજો, એક દાડો આ છોકરો સાફ કરશે, આ છોકરો સાફ કરશે. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. આ ટૂંકા કપડા માં આબરૂ લૂંટાય, દેશ લૂંટાય. અરે એક જમાનો હતો સીતા સાવિત્રી ના દેશ નો, અને આજે, અરે આજે આ સોડિયું ના ટૂંકા વેશ નો. બાબા તમે જાઓ. એ શું છે? શું છે એટલે? અમારા જેવી બહેન દીકરીઓ પર આ કઈ પણ કમેન્ટ પાસ કરે, શરમ નથી આવતી કઈ પણ બોલવાનું? અરે અમે તો આઝાદ દેશના આઝાદ નાગરિકો છીએ, કઈ પણ બોલી શકીએ છીએ. અને ટૂંકા કપડાં પહેરવાનો એટલો શોખ હોય ને તો આમ રસ્તા પર ના નીકળાય, કોઈ ફેશન શો માં જઈને એક્સપોઝ કરાય, સમજ્યા? મેડમ મારી મરજી, ટૂંકા કપડાં પહેરું કે બિકની. હેલા ફ્રેન્ડ્સ, આ જો શું કહે છે, એટલે જ હું વિચારું છું કે કાપડ ઉદ્યોગમાં નુકસાન શા માટે જાય છે. હા જાય જ ને, નથી તો જલેબી ભાઈ પહેરતી કે નથી તો આ મિસ ઇન્ડિયા. હજી મેં કાલે જ સમાચારમાં જોયું કે જલેબી ભાઈએ 100 જોડી કપડાં દાનમાં આપ્યા. હા, અને એમાંથી છે ને એક ભિખારીનો શર્ટ તૈયાર થઈ ગયો. શટ અપ. એ કોઈ ફિલ્મમાંથી ડાયલોગ ચોરી કરીને હીરો બનવાની કોશિશ નહીં કર. માધવ સરને રિસ્પેક્ટ કરું છું. ચલ જવા દે, બાકી ટૂંકા કપડાં પહેરવાથી કોઈ ચીપ નથી બની જતું, અને સલવાર કમીઝ પહેરવાથી કોઈ સતી સાવિત્રી નથી બની જતું. ઓય સીધી વાત નો બકવાસ, અને આમ પુરુષોને ઉકસાવવાનું બંધ કરો. હા એટલે છે ને બલાત્કારનો રેશિયો આપોઆપ નીચે આવી જશે. રોંગ, મારા ટૂંકા કપડાં કરતા પુરુષોની દ્રષ્ટિ વધારે ટૂંકી હોય છે, અન્ડરસ્ટેન્ડ? હાલ બેટા હાલ, તારા બાપ ના મોત નો તમાસો બની રહ્યો છે, બહુ ભૂંડા લાગીએ છીએ, અહીં કઈ નહીં થાય, મોત ના નામે રાજકારણ રમાય છે, રપટ માં ડોક્ટરો આને એક્સિડન્ટ બતાવે છે. ના મા ના, મરાવી નાખ્યા છે. જ્યાં સુધી મારા બાપ ને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારા બાપની આત્માને શાંતિ નહીં મળે, અને આ ભરવાડન કા મરશે કા મરશે. અરે ભાઈ, મારે પોલીસ સ્ટેશન જવું છે, જરા જલ્દી કરજે. હા સારું, વેસે જાઓ. હા હા, ચલ ચલ. એફબીઆઈ, તારું જિંદગીમાં કોઈ દિવસ સારું નહીં થાય. અરે તને તારા દીકરાઓની પડી છે ને? અરે જો તને તારા દીકરાઓની પડી હોય તો તને આ દીકરીની પણ પડી હોવી જોઈએ. અરે ભાઈ થોડી ઝડપથી ચલાવ ને. પીઆઈ, આજે તું જોઈ લે
તને માણસાઈની નથી પડી ને, પણ આજે આ ભરવાડન તારી નજરની સામે શું કરે છે? શાંતિ શાંતિ, આ શું કરે છે? ઉભી રે, ઉભી રે શાંતિ, 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 છોડ, છોડ દે શાંતિ, કહું છું છોડ દે શાંતિ, શાંતિ, ના બેટા, ના, ના બેટા, શાંતિ જા બેટા, શાંતિ. શાંતિ, શાંતિ ઉભી થા બેટા, તમારી હિંમત છે. જે પ્રકારનું પોલીસનું વર્તન રહ્યું છે એ ખૂબ જ શરમજનક છે, પણ હવે હવે અમે ચૂપ નહીં બેસી રહીએ. અરે ભાઈ ભાઈ, આપણા સમાચાર જો, આપણા સમાચાર. વર્તીમાં ગુંડા રાજ ચાલે છે, ગુંડા રાજ. હવે તો લાગે છે કે આ દેશમાં રક્ષક જ ભક્ષક બનીને ફૂલ્યો ફાલ્યો છે. શાંતિના આત્મદહનની કોશિશમાં